अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, अर्थशास्त्र धोरण 11 पाठ 2 मूलभूत ख्यालों अने संकल्पनाओ जेनो आजे भाग 4 आपणे भणवाना छे, जेनामां आजे आपणे संपत्तिना प्रकारो विशे अभ्यास करशुं। संपत्तिना प्रकारो 2 छे, व्यक्तिगत संपत्ति अने सामाजिक संपत्ति, अने बीजो प्रकार छे राष्ट्रीय संपत्ति अने आंतरराष्ट्रीय संपत्ति। आपणे अगाउ जोई गया हता के संपत्ति एटले शुं, आपणे एने विगतवार जोईए। पहेलो ज प्रकार छे व्यक्तिगत संपत्ति। जे संपत्तिनी मालिकी व्यक्ति के खानगी पेढ़ीनी स्वतंत्र मालिकीनी होय ते व्यक्तिगत संपत्ति कहेवाय छे। आपणे अहीं जोई शकीए छीए के जे संपत्तिनी मालिकी कोनी होय तो व्यक्ति के खानगी पेढ़ीनी होय। तो व्यक्ति के खानगी पेढ़ीनी स्वतंत्र मालिकी होय तो ते वस्तु अथवा जे संपत्ति छे ते व्यक्तिगत संपत्ति तरीके ओळखाय छे। तो आपणे एनामां अन्य कोई आपणी आ वस्तुमां अन्य कोई व्यक्ति भागीदार होतुं नथी, आपणी ज अहींया मालिकी छे अने आपणे तेना मालिक छीए। तो एनामां आपणे उदाहरण तरीके लईए तो उदाहरणमां पहेलो मुद्दो छे व्यक्તિનું મકાન, વાહન અને જમીન। તો આ બધી વસ્તુઓ છે એ વ્યક્તિગત સંપત્તિની અંદર આવે છે। ત્યાર પછીનો આપણે મુદ્દો લઈએ સામાજિક સંપત્તિ। સામાજિક સંપત્તિની અંદર વ્યક્તિગત સંપત્તિથી એકદમ ઉલટું છે। અહીંયા શું છે તો સામાજિક સંપત્તિની અંદર આ સંપત્તિના માલિક અને આ સંપત્તિ ઉપર અધિકાર આખા સમાજનો છે। અહીંયા કોઈ વ્યક્તિ માલિક નથી હોતો પણ અહીંયા આખા સમાજની માલિકી અથવા આખા સમાજનો અધિકાર હોય છે। વિગતવાર અભ્યાસ કરીએ તો જે સંપત્તિ પર એક વ્યક્તિનો અધિકાર કે માલિકી હોવાના બદલે અહીંયા એક વ્યક્તિનો અધિકાર પણ નથી અને માલિકી પણ નથી, તો અધિકાર કે માલિકી હોવાના બદલે સમગ્ર સમાજની માલિકી કે અધિકાર હોય છે। આખા સમાજની માલિકી અને આખા સમાજનો અધિકાર હોય છે। આ સમાજ અને સમાજની માલિકી અને અધિકાર હોવાના કારણે તેને સામાજિક કે સાર્વજનિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈએ તો જાહેર રસ્તા છે, પુલ છે, બગીચાઓ છે, શાળા છે, હોસ્પિટલ છે વગેરે। તો આ બધી વસ્તુઓ છે એ સામાજિક સંપત્તિની અંદર આવે છે। આપણે સામાજિક સંપત્તિ હોવાથી જ જાહેર રસ્તા ઉપર એવું તો નહીં કહી શકીએ ને કે તમે અહીંયાથી પસાર નહીં થઈ શકો, અથવા પુલ છે તો ત્યાંથી પસાર થવાની કોઈને ના પાડીએ, અથવા બગીચામાં કોઈને આવવાની ના પાડીએ, શાળાની અંદર અથવા હોસ્પિટલની અંદર, કેમકે આ બધી વસ્તુઓ સામાજિક સંપત્તિની અંદર આવે છે। એટલે દરેક ધર્મ, દરેક જાતિ, તમામ પ્રકારના લોકો અહીંયા અવર જવર કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે। આ આખા સમાજની માલિકી અને અધિકારની અંદર આવે છે। ત્યાર પછીનો આપણે મુદ્દો લઈએ રાષ્ટ્રીય સંપત્તિ। અહીંયા રાષ્ટ્રીય સંપત્તિની અંદર શું છે તો વ્યક્તિ અને સાર્વજનિક સંપત્તિ બે પ્રકારની સંપત્તિનો અહીંયા સરવાળો છે અને આ સંપત્તિનો માલિક છે દેશ। હવે આપણે એને વિગતવાર જોઈએ તો રાષ્ટ્રીય સંપત્તિમાં કોઈ એક રાષ્ટ્રમાં વસતા લોકોની, કોઈ એક રાષ્ટ્રમાં વસતા લોકો એટલે કોઈ એક રાષ્ટ્રમાં, આપણે ભારતનું જ ઉદાહરણ લઈએ કે ભારત દેશની અંદર વસતા લોકોની વ્યક્તિગત વસ્તુઓ અને સાર્વજનિક સંપત્તિનો સરવાળો, વ્યક્તિગત સંપત્તિ અને સાર્વજનિક સંપત્તિ બંનેનો સરવાળો એટલે રાષ્ટ્રીય સંપત્તિ। એટલે અહીંયા બધું આવી જાય છે, વ્યક્તિની પણ સંપત્તિ આવી જાય છે અને સાર્વજનિક એટલે કે સમાજ આખાની સંપત્તિ આવી જાય છે। એનો સરવાળો થયા પછી જે બને છે તે શું છે તો રાષ્ટ્રીય સંપત્તિ। અને આ રાષ્ટ્રીય સંપત્તિનો માલિક કોણ છે તો આ માલિકી કોની હોય છે તો અહીંયા કહે છે કે દેશની માલિકીની સંપત્તિ એટલે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે। આખી એટલે કે વ્યક્તિની સંપત્તિ છે તેનું માલિક પણ રાષ્ટ્ર છે અને સાર્વજનિક સંપત્તિ છે તેનું માલિક પણ કોણ છે તો રાષ્ટ્ર છે। તો હવે આપણે જોઈએ તો અહીંયા શું છે તો દેશના નદી, તળાવ, જંગલો, જમીનની ફળદ્રુપતા, પ્રકાશ, આબોહવા, જાહેર રસ્તા, ઐતિહાસિક ઇમારતો વગેરે રાષ્ટ્રીય સંપત્તિ છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ
કે અહીંયા વ્યક્તિગત અને સાર્વજનિક બંને પ્રકારની અહીંયા સંપત્તિ છે. તમે જોઈ શકો છો કે નદી છે એ સાર્વજનિક સંપત્તિ છે, જ્યારે જંગલ છે એ પણ સાર્વજનિક સંપત્તિ છે, આબોહવા અને પ્રકાશ છે એ પણ સાર્વજનિક સંપત્તિ છે. અને આપણે જોઈ શકીએ છીએ કે જમીનની ફળદ્રુપતા, તો હવે જમીનની ફળદ્રુપતા કેનામાં આવે, તો જમીન એક વ્યક્તિની માલિકીની હોય પણ આ ફળદ્રુપતા એના અંદર હોય છે, જે જમીન છે એનામાં પાક ઉગવાની ક્ષમતા છે, તો એ ફળદ્રુપતા તેમજ રસ્તાઓ છે તે, અને આપણે જોઈએ છીએ કે ઐતિહાસિક ઇમારતો, તો ઐતિહાસિક ઇમારતો પહેલે છે એ કોઈક વ્યક્તિગત માલિકીની હતી પણ હવે એ કોના હસ્તક છે, તો હવે તે રાષ્ટ્રના હસ્તક છે, એટલા માટે તેને એને રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો આપણે મુદ્દો લઈએ તો આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે કે જે દેશની માલિકીનું પણ નથી, તો હવે કોની માલિકીનું છે, તો આખી દુનિયાની માલિકીનું છે. આપણે અગાઉ જોઈ ગયા કે વ્યક્તિની માલિકી, પછી જોઈ ગયા સમાજની માલિકી, પછી જોઈ ગયા દેશની માલિકી, અને હવે છે આખી દુનિયાની માલિકી. તો આ દુનિયાની માલિકીમાં શું આવે છે, તો આપણે જોઈ ગયા હતા ને કે જ્યારે દેશની માલિકી હોય ત્યારે વ્યક્તિ અને સમાજ બંનેનો સરવાળો હોય, પણ અહીંયા શું છે, તો આંતરરાષ્ટ્રીય સંપત્તિની અંદર વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રની માલિકી કોઈની માલિકી નથી. તો અહીંયા શું છે, તો જે સંપત્તિ પર કોઈ એક વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રની માલિકી હોવાના બદલે દુનિયાના બધા દેશોની માલિકી હોય, આખી દુનિયાના જેટલા પણ દેશો છે તેની માલિકી હોય, તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહે છે. તો અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે કે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો કે આકાશ એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે, એટલે આખી દુનિયાની માલિકી છે. હવે દરિયાઓ પર કાંઈ કોઈ એક વ્યક્તિની માલિકી પણ નથી ને કોઈ દેશની માલિકી નથી, દરિયો તો આખી દુનિયાની અંદર છે, એટલે આખી દુનિયાની માલિકીનો દરિયો છે. અને આકાશની અંદર પણ કોઈની માલિકી નથી, કેમ કે આકાશ આખી દુનિયાની અંદર છે. કોઈ એમ નહીં કહે કે આ આકાશ મારો છે, અથવા કોઈ દેશ પણ નહીં કહે કે આટલું આકાશ અમારો છે, આ આખી દુનિયાની માલિકીનું છે. તો એટલે આંતરરાષ્ટ્રીય સંપત્તિની અંદર આખી દુનિયાની માલિકી જોવા મળે છે. ત્યાર પછીનો આપણે મુદ્દો લઈએ તો કલ્યાણ. કલ્યાણ એટલે શું, તો અહીંયા જોઈએ કે કલ્યાણ એટલે ભૌતિક જીવન ધોરણમાં સુધારો અને વધુ સારી સ્થિતિનું નિર્માણ. વિદ્યાર્થી મિત્રો, એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ કે આપણે પહેલાંના સમયની અંદર કાચા રસ્તા હતા, તેનામાંથી અવર જવર કરતા હતા, પણ અત્યારે પાકા રસ્તાઓ છે, હવે તો સરસ એવા ડામર રોડ બનાવવામાં આવ્યા છે અને સરસ એવા રોડ બનાવીને તેના ઉપરથી વાહન પસાર થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલાંનું ભૌતિક જીવન હતું અને અત્યારેનું જે જીવન છે એનામાં સુધારો આવવા જઈ રહ્યો છે અથવા તો આવી રહ્યો છે. તો તમે અહીંયા ઉદાહરણ તરીકે જોયું કે જે એક રસ્તો પહેલાંના સમયમાં હતો ને અત્યારેના સમયમાં છે, તો આ એક પણ ભૌતિક જીવન ધોરણના સુધારામાં જ આવી શકે છે. પછી આપણે જોઈએ કે બેંકની સુવિધાઓ, ત્યાર પછી છે શિક્ષણની સુવિધા, આરોગ્યની સુવિધા, આ બધી સુવિધાઓ પણ આર્થિક જીવન ધોરણ અથવા તો ભૌતિક જીવન ધોરણની અંદર સુધારામાં આવી શકે છે. તો કલ્યાણ એટલે ભૌતિક જીવન ધોરણમાં સુધારો અને વધુ સારી સ્થિતિનું નિર્માણ. પહેલાંના સમયમાં ક્યાં ગામડાઓની અંદર બેંક હતી, શિક્ષણ માટે શાળાઓ નહોતી, આરોગ્ય માટે દવાખાના પણ ન હતા, પણ અત્યારે સુવિધાઓની અંદર સમય જતાં જતાં સુધારો આવતો જાય છે. તો આ એક જીવન ધોરણની અંદર સુધારો આવ્યો કહી શકાય. અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય છે. કયો કયો, તો એક છે વ્યક્તિગત કલ્યાણ અને બીજો છે સામૂહિક કલ્યાણ. ત્યારબાદ જોઈએ સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ. પહેલો મુદ્દો છે, દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું કલ્યાણ થાય છે, પરંતુ તે વ્યક્તિગત રીતે હંમેશા સાચું નથી. દેશની સંપત્તિમાં વધારો થાય એટલે કે દેશ પાસે જે સંપત્તિ થાય આવે છે તેનામાં વધારો થાય છે, તેથી દેશના લોકોનું કલ્યાણ થાય છે. એટલે કે આપણા ઘરની અંદર જ સંપત્તિમાં વધારો થાય તો આપણે ઘરની અંદર સુખ સુવિધાઓમાં વધારો કરીએ છીએ. અહીંયા દેશની બાબતમાં આ વસ્તુ સાચી નથી, કેમ કે દેશની સંપત્તિ થોડાક જ લોકોના હાથમાં હોય તો દરેક લોકોનું વ્યક્તિગત રીતે છે એ કલ્યાણ થાય એ જરૂરી નથી. દાખલા તરીકે આપણે જોઈ શકીએ છીએ કે મેટ્રો ટ્રેન છે, તો મેટ્રો ટ્રેન દરેક
સ્થળ સુધી અથવા તો દરેક રાજ્યની અંદર તે જોવા મળતી નથી. અમુક જગ્યાએ તે મેટ્રો ટ્રેન ચાલે છે. તો અહીંયા કહેવાય છે કે દેશની સંપત્તિમાં વધારો થાય એટલે દેશની અંદર ગમે તે સ્થળની અંદર સંપત્તિમાં વધારો થયો તો તેનો લાભ દરેક વ્યક્તિ લઈ શકતા નથી. એટલા માટે દેશના લોકોનું કલ્યાણ થાય છે આ વસ્તુ વ્યક્તિગત રીતે હંમેશા સાચી નથી. દેશની સંપત્તિ માત્ર થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ થતું નથી. આપણે એક ઉદાહરણ લઈએ કે સંપત્તિ દેશની છે. અત્યારે જોઈએ કે મોટાભાગના લોકો છે એ ગરીબ વર્ગના છે, શ્રમિક છે, અથવા તો જોઈ શકીએ છીએ કે સામાન્ય એવું પોતાના ધંધા રોજગાર ચલાવીને જીવન પસાર કરે છે. અને દેશની સંપત્તિ તો છે એ માત્ર થોડાક જ લોકોના હાથમાં છે, એટલે કે જે કોઈક ઉદ્યોગની માલિકી ધરાવે છે અથવા તો ઉદ્યોગ સાહસિક લોકો છે જેના પાસે દેશની સંપત્તિ છે, એટલે થોડાક જ લોકોના હાથમાં આ વસ્તુ કેન્દ્રિત છે. બરોબર ને? તો આ વસ્તુ કેન્દ્રિત થોડા લોકોના હાથમાં હોવાથી તે તો એક અમીર અથવા તો તે નાણાકીય બાબતે સદ્ધર છે, પણ આ વસ્તુનું લાભ છે એ દરેક લોકોને થાય તે જરૂરી નથી. એટલે કે સંપત્તિ થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ થતું નથી. હા, તે આસપાસના લોકોનું કલ્યાણ થઈ શકે છે, પણ આખી દેશની અંદર જેટલી પણ જે લોકોની સંખ્યા છે એટલે જેટલા લોકો છે તેને તેનો લાભ નથી થતો. ત્યાર પછીનો મુદ્દો છે સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી નથી શકાતો. સંપત્તિ એટલે કે આપણી પાસે જેટલી સંપત્તિ છે, 1000 રૂપિયા છે, આપણે એક ખાલી ઉદાહરણ લઈએ કે 1000 રૂપિયા છે તો આપણને કલ્યાણ 1000% થયું એવું આપણે ગણી નથી શકતા, અથવા તો 100% કલ્યાણ થયું એવું ગણી નથી શકતા. કેમ કે સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કારણ કે અર્થશાસ્ત્ર છે એ કઈ બાબતનો અભ્યાસ કરે છે? તો અર્થશાસ્ત્ર આર્થિક બાબતોનો અભ્યાસ કરે છે. નૈતિક મૂલ્યોનો નિર્ણય કરવાનું કામ અર્થશાસ્ત્ર કરતું નથી. એટલે કલ્યાણ કેટલું થયું અથવા તો સંપત્તિ આટલી વપરાણી તો આટલું કલ્યાણ થયું, અથવા તો કલ્યાણ એટલે તમે એક સામાન્ય ઉદાહરણ આપણે જોઈ ગયા કે કલ્યાણ એટલે જીવનધોરણની અંદર સુધારો થવો અથવા તો સુધારો થાય છે. તે તો સંપત્તિ છે એના કારણે લોકો કેટલા સુખી છે એ આપણે જોઈ શકતા નથી. કેમ કે અત્યારે વ્યક્તિને કેટલા ટકા સુખ છે કે કેટલા ટકા વ્યક્તિ સુખી છે એ આપણે માપી શકતા નથી. એના કોઈ સ્પષ્ટ આંકડા નથી. એટલા માટે કે તે વ્યક્તિ કેટલો સુખી છે એનું કોઈ માપન જ નથી થઈ શકતું. કેમ કે અર્થશાસ્ત્ર માત્ર છે આર્થિક બાબતોનો નિર્ણય લે છે, અને આ કલ્યાણ છે એ નૈતિક મૂલ્યો સાથે સંકળાયેલી બાબત છે. ચોથો મુદ્દો છે માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ, ભૌતિક કલ્યાણ એટલે શું? તો આપણે અગાઉ જોઈ ગયા કે ભૌતિક સુખ સુવિધાઓની અંદર વધારો થવો. દાખલા તરીકે આપણે અગાઉ જોઈ ગયા હતા કે જેમ કે ગામડાઓની અંદર શાળાની શરૂઆત થઈ, દવાખાનાઓની શરૂઆત થઈ, બેંકની શરૂઆત થઈ વગેરે. તો ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે, એટલે કે દેશની આવકની અંદર વધારો થવાની સાથે આવકની વહેંચણી પણ સુધરે. દેશની આવકમાં તો વધારો થાય છે પણ આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. અત્યારે જુઓ કે દેશની આવકમાં તો વધારો થતો જ જાય છે. દેશ પાસે આવક ક્યાંથી આવે છે? તો જેટલા જે અમીર વર્ગના લોકો છે, અમીર વર્ગના લોકો દ્વારા આવક થાય છે દેશની અંદર. પણ જેટલા ગરીબ લોકો છે, જે લોકોની એટલી ઇન્કમ જ નથી, તો હવે એ ગરીબ લોકોની પાસે આવક ઓછી છે. એટલે અમીર વધુ અમીર છે જ્યારે ગરીબ વધુ ગરીબ છે, અથવા તો સામાન્ય વર્ગના લોકો છે. તો આવકની વહેંચણી દેશની અંદર કેવી છે? તો અસમાન છે. તો આવકની વહેંચણી જો સુધરે તો દેશના કલ્યાણની અંદર સુધારો થયો એમ કહી શકાય. બધા લોકો અમીર હશે તો આખા દેશની અંદર સુધારો થયો એમ કહી શકાય.
અમુક લોકો છે એ અમીર છે, મતલબ કે અમુક લોકો પાસે પૈસા છે, અમુક લોકો પાસે પૈસા નથી, અથવા તો ગરીબ વર્ગના છે, મધ્યમ વર્ગના લોકો છે. તો દરેક દેશના દરેક ખૂણા સુધી કલ્યાણ થયો છે એ કહી શકાય નહીં. સંપત્તિ થોડાક લોકો પાસે છે તો એટલા લોકોનું જ કલ્યાણ થયો છે એમ કહી શકાય, પણ સંપત્તિ દરેક લોકો સંપત્તિ આખા દેશ પાસે છે જેનું દરેક લોકોનું કલ્યાણ થતું નથી. તો આ બાબત આવી રીતે સ્પષ્ટ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્ન સમજાઈ જ ગયું હશે, કદાચ ન સમજાણું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમે પૂછી શકો છો. તમારું આજનો હોમવર્ક છે, આજનો જે મુદ્દો સમજ્યા એના પછીનો નેક્સ્ટ મુદ્દો પાના નંબર 15 ટેક્સ્ટ બુકની અંદર ઉત્પાદનના સાધનો, અને ઉત્પાદનના સાધનો છે 4, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 મુદ્દાઓ વિશે તમને અભ્યાસ કરવાનો છે. ઉત્પાદનના 4 સાધનોનો પરિચય છે એનું વાંચન કરવાનું છે, અને આ 4 સાધનો છે એનું જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક વિશે છે એ ડિટેલ્સમાં તમને વાંચન કરવાનું છે. અને આ મુદ્દાને તમારી નોટબુકની અંદર એટલે કે પાકી નોટબુકની અંદર ઉતારી લેવાનું છે.